બનાસ બેંકની 65મી સાધારણ સભામાં ચેરમેન ખેતી વિષે આંસુ બોલી ગયા. બનાસકાંઠા જિલ્લાની સહકારી બનાસ બેંકના ચેરમેન પદે સેવા આપતા નેતાજી આજે 65મી સાધારણ સભામાં બોલ્યા કે પહેલાં આપણો મુખ્ય વ્યવસાય ખેતી હતો, પછી લોકો પશુપાલન તરફ વળ્યા અને પાણી જતા રહ્યા. હવે આપણા જિલ્લામાં કોઈ ખેતી ઉપર નિર્ભર નથી. જ્યારે જિલ્લામાં અત્યાર સુધી સરકારી આંકડાઓ મુજબ ખેતી કરતા ખેડૂતો અને અનાજ માર્કેટમાં આવતી ખેત પેદાશોની આવકો તો ખૂબ જ સારી થઈ રહી છે, જે સાબિત કરે છે કે જિલ્લામાં ખેડૂતો ખેતી સારી કરી રહ્યા છે, જેથી જિલ્લો ખેતી ઉપર નિર્ભર છે. બનાસકાંઠા જિલ્લામાં એવા મોટા કોઈ ઉદ્યોગો પણ નથી કે તેથી જિલ્લો ખેતીની સાથે પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે. હવે સવાલ અહીં એ ઉઠે છે કે એક સમયે આ નેતાજી તો માર્કેટ યાર્ડમાં ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને હવે જ્યારે બેંકનું પદ સંભાળ્યું એટલે અમને જિલ્લામાં થતી ખેતી નજરમાં નથી આવી રહી. હવે સવાલ એવો પણ ઉઠે છે કે ખેતી ઉપર કોઈ નિર્ભર નથી તો બનાસ બેંકનું કરોડોનું ધિરાણ થાય છે ક્યાં? આ તેમના પ્રવચન દરમિયાન તેમણે જણાવ્યું. સાંભળો શું બોલે છે નેતાજી. પરબતભાઈ સરસ પાણી માટેની બીજી ત્રીજી વાતો કરી. પહેલા આપણો વ્યવસાય મુખ્ય ખેતી હતો. સૌથી પહેલા આપણો વ્યવસાય ખેતીનો હતો, પછી આપણે પશુપાલન તરફ વળ્યા. એમ પશુપાલન તરફ વળવાનું કારણ શું છે મિત્રો, ખબર છે કે પાણી ઓછા થઈ ગયા, પાણી નતળ જતા રહ્યા, એટલે હવે ખેતી ઉપર કોઈ આ જિલ્લામાં કોઈ આપણે નિર્ભર નથી. માત્ર ને માત્ર આપણું ગુજરાન, આપણું ઘર ને આપણો વ્યવહાર ચાલતો હોય તો માત્ર ને માત્ર આ પશુપાલન ઉપર છે. અને હજી પણ જો પાણી પ્રત્યે આપણે જાગૃત નહીં બનીએ તો આ પશુપાલન પણ પાણી વગર શક્ય નથી અને આપણે નહીં કરી શકીએ. એટલે મારી આપને ખૂબ વિનંતી છે, પાણીની ખૂબ ખૂબ ગંભીરતાથી આ વાતને લઈ પાણી બચાવજો. એના માટેના રિચાર્જ કઈ રીતે કરવું, એને વહી જતું કઈ રીતે અટકાવવું, તળાવ કઈ રીતે બનાવવા, એને રિચાર્જ કુવામાં કરવું, બોરમાં કરવું, કઈ રીતે એના આપણા કુવાનું પાણી આપણા આપણા ખેતરનું પાણી આપણા ખેતરમાં જ રહે. પહેલા પરિસ્થિતિ એવી હતી કે આપણું ખેતર ભરાઈ જાય એટલે રાતના આપણે જતા અને ફોડી નાખતા અને બીજાનું ખેતર બોલી નાખતા, આવી પરિસ્થિતિ હતી. એટલે અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે આપણે આપણું ખેતરનું પાણી એકઠું કરવા માંડ્યા છીએ કે આપણા ખેતરનું પાણી એક ખૂણે ભરાય, તલાવડી બને. એટલે આ સંજોગો મિત્રો બદલાય છે. આ સંજોગોના બદલાવાથી હજી પણ આના સંજોગો વિપરીત હશે. એટલે આપણે આપણે પાણી બનાવી નથી શકતા, એટલે પાણીને બચાવવું પડે, રિચાર્જ કરવું પડે અને એને વરસાદ વધુ કઈ રીતે થાય એના માટે આપણે કામ કરવા પડે, વૃક્ષારોપણ કરવા પડે. વૃક્ષારોપણ પણ આપણા જિલ્લામાં જાગૃતિ ખૂબ આવી છે, લોકો ખૂબ વૃક્ષારોપણ પણ કરે છે. પણ ઝાડ વાવવું વાવો એના કરતા પણ ઝાડને ન કાપવું એ મોટું કામ છે. આપણે અત્યારે સીટો તો ક્યાં દેખાતા જ નથી, બધે તાર તારની વાડો દેખાય છે. એટલે મારી આપને વિનંતી કે તમારે ક્યાંય ફેન્સિંગની જરૂર પડે, આપણે ખેડૂત છીએ, આપણે પાક બચાવવા માટે આ બધી સગવડો કરવી પડે, પણ તે ઝાડને એની જગ્યાએ ઉભું રાખી અને ન કાપ્યા વગર આપણે તાર ફેન્સિંગ કરીએ તો મિત્રો આપણને ભગવાન પણ આપણને ભગવાનનો પણ સાથ મળશે. મારી આપને વિનંતી છે, તમે આજે સંકલ્પ કરો કે આજ પછી હું એક પણ ઝાડ નહીં કાપું તો મિત્રો જેટલા વાવશો એના કરતા નહીં કાપો ને એને તો ઝાડની સંખ્યા વધી જશે આ જિલ્લામાં. એટલે અહીંથી સંકલ્પ લઈ જાજો કે આજ પછી મારી કુવાડી કોઈ ઝાડ ઉપર નહીં ચાલે એમ, ભલે ફેન્સિંગ કરવું પડે તો કરો.